Αυτό το παιδί δεν είναι πιο πιο να προβάτησα το τούτο. Ας για παιδιά τη μετωτρώσα, πλησέ την έρμα και τώρα η τσουρή έτσι, έχουν σπαθεί με πόσο είμα απρέ, άπρενα έτσι με απρέ, εγώ το ψήλιο είσαι, στη χίγρια, εγώ το ψήλιο έλε σου, αλλά τι αφ, εγώ το ψήλι πόσο έλε σου. Μπορά το παπέ με απρέ, φου, φου είσαι τσουμάνο, τσέ και φου τζέ τσέ και καί δείτε ποτά με πόσο έλεγε, τσέ. Όταν ξαμνά κοκά και βιτσίβαρη ως το έτσι, γραμ και ફાળી જગ્યા ઉપર લાંબા સમયથી પડી હોય તેની ઉપર ફૂગ એ છે. ફૂગ સામાન્ય રીતે જોવા ક્યાં મળે છે? તો આપણે જોયું કે ફૂગ એ કેવું સજીવ છે? તો કે ફૂગ એ મૃતક જેવી છે કે જે કોઈ પણ વસ્તુઓ કે કોઈ પણ એ પદાર્થો જે સડી ગયેલા હોય છે, જે મૃત થઈ ગયેલા હોય છે, તેમાંથી તે પોતાનું પોષણ મેળવે છે. તમે ઘણી વાર ઘરમાં જોયું હોય કે લાંબા સમય સુધી રોટલી પડી રહી હોય કે કોઈ પણ ખાદ્ય ખોરાક જે છે લાંબા સમય સુધી પડી રહેલો હોય તો તેમાં તમને સફેદ વાળ જેવી સફેદ ઘુઘાટી જેવી તમને કોઈ ત્યાં રચના જોવા મળે છે. તો એ શું છે? બીજું કઈ નહીં પણ એ એક પ્રકારની ફૂગ છે, બરાબર. તો આ ફૂગ જે છે કેવું સજીવ છે? તો કે ફૂગ એ મૃતક જેવી સજીવ છે કે જે પોતે મૃત કે સડી ગયેલા છે એ પદાર્થો છે, જે વસ્તુઓ છે તેમાંથી પોતાનું પોષણ મેળવે છે. તો આજે ફૂગ જે છે એ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે સામાન્ય રીતે ફૂગ જે છે ગરમ કે હુંફાળી જગ્યાઓ હોય ત્યાં વધારે જોવા મળે છે. ખાસ કરીને જયારે ચોમાસાની સિઝન હોય છે, ચોમાસાની ઋતુ હોય છે ત્યારે કોઈ પણ ભેજવાળી જગ્યાએ કે જ્યાં એ પાણીનું પ્રમાણ રહેતું હોય તેવી જગ્યાએ કોઈ પણ વસ્તુ રાખેલી હોય તો તેની જે વસ્તુ છે એ થોડા સમય બાદ ભેજને લીધે પાણીને લીધે સડી જાય છે અને તેમાં પછી ફૂગ આપણને ઉગી નીકળેલી જોવા મળે છે. તો આજે ફૂગ જે છે એ કોઈ પણ લાંબા સમય સુધી કોઈ પણ એ ભેજવાળી જગ્યા હોય છે, આ વસ્તુ પડેલી હોય છે ત્યાં ફૂગ જે છે એ ઉગી નીકળે છે. વરસાદ ઋતુ દરમિયાન તે ઘણી વસ્તુને ખરાબ કરે છે. ખાસ કરીને જયારે ચોમાસાની સિઝન હોય છે, જયારે વરસાદ ઋતુની સિઝન હોય છે ત્યારે જ્યાં ભેજવાળું પ્રમાણ હોય ત્યાં કોઈ પણ વસ્તુ રાખેલી હોય છે તો ત્યાં ખાસ કરીને ફૂગ જે છે એ વધારે પ્રમાણમાં ઉગી નીકળે છે. સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે. જ્યારે તેઓ ભીની અને હુંફાળી સપાટી પર આવે છે ત્યારે તેઓ અંકુરિત થાય છે. સામાન્ય રીતે જે ફૂગના જે બીજાણુઓ હોય છે, ફૂગના જે નાના બીજ હોય છે, તો ફૂગનો ઉગવાની શરૂઆત ક્યાં થાય તો બીજ ક્યાં હોય અને એના જે સાવ નાના બારીક જે કીટાણુઓ હોય છે, એના જે જીવાણુ હોય છે, સામાન્ય રીતે હવામાં હોય છે. જ્યારે આ જે કીટાણુઓ છે એ જ્યારે તેઓ ભીની અને હુંફાળી સપાટી પર આવે છે ત્યારે તેઓ અંકુરિત થાય છે. અંકુરિત થવાનો મતલબ શું? તો કે ઉગી નીકળે છે. તો કે જ્યારે આ કીટાણુઓ જે છે એ હવામાં રહેલા કીટાણુઓ છે એ જ્યારે કોઈ પણ ભીની કે કોઈ પણ ભેજવાળી કે જ્યાં હૂફ રહેતી હોય, જ્યાં ગરમાળ રહેતો હોય તેવી કોઈ સપાટીના સંપર્કમાં આવે છે, તેવી કોઈ સપાટી પર જ્યારે એ પડે છે ત્યારે તેના બીજ જે છે એ ઉગી નીકળવાની શરૂઆત કરી દે છે. એટલે ત્યારે જે છે તેના તે બીજાણુઓમાંથી અંકુરિત થવાની શરૂઆત થઈ જાય છે અને ધીમે ધીમે તે વૃદ્ધિ પામે છે. તો આ રીતે છે ફૂગ આપણે એમ થાય કે ફૂગ જે છે કઈ રીતે ઉગી નીકળે છે. એનું આ કારણ છે કે ફૂગના જે બીજાણુઓ હોય છે એ કોઈ પણ એ પદાર્થમાંથી નથી આવતા, પણ આપણી આજુબાજુની જે હવા રહેલી છે હવામાં જ ફૂગના બીજાણુઓ રહેલા હોય છે. પણ માત્ર જ્યારે આ બીજાણુઓ કોઈ પણ જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે સામાન્ય રીતે કોઈ પણ ભીની જગ્યા કે હુંફાળી સપાટી હોય કે જ્યાં ગરમાળ રહેતો હોય, પાણીનું પ્રમાણ હોય, ભેજનું પ્રમાણ હોય, એવી જ્યારે કોઈ પણ સપાટી એવી કોઈ પણ જગ્યાના જેને સંપર્કમાં આવે છે ત્યારે તેના જે બીજાણુઓ છે એ તે અંકુરિત થાય છે, ઉગી નીકળે છે અને ધીમે 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 તેનો ત્યાં વૃદ્ધિ અને વિકાસ થાય છે. તો આ રીતે ફૂગ છે એ આપણને સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં વસ્તુઓને ખરાબ કરે છે. હવે તમને એ પ્રશ્ન થાય કે આપણે જો કોઈ વસ્તુને ચોમાસાની સિઝનમાં ખરાબ થતી અટકાવી હોય તો શું કરવું પડે? તો હવે તમને સમજાય કે ફૂગ જે છે એ સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં જ હોય છે અને ખાસ કરીને જ્યાં ભેજવાની જગ્યા રહેતી હોય, જ્યાં પાણીનું પ્રમાણ રહેતું હોય તે જગ્યાથી વસ્તુઓને દૂર રાખવાની છે. કોઈ પણ વસ્તુને આપણે ખરાબ થતી અટકાવી હોય તો એના માટે કોઈ પણ વસ્તુ જે છે એને હુંફાળી ભેજવાની જગ્યાથી દૂર રાખવી અને ચોમાસાની સિઝનમાં જ્યાં ભેજનું પ્રમાણ રહેતું હોય, ચોમાસાની સિઝનમાં કોઈ પણ વસ્તુને બહાર જ્યાં ભીની થતી હોય તે જગ્યાથી દૂર રાખવાની, કે જેથી ત્યાં ફૂગ જે છે એનું પ્રમાણ વધે નહીં. હવે કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો એમ બંને માટે સહભાગી બને છે. શું કે છે? સહભાગી. સહભાગી એટલે સ એટલે સાથે અને ભાગ એટલે ભાગીદાર.
કોઈ પણ એક જ જગ્યાએ રહીને, કોઈ પણ એક સાથે જ રહીને, સાથે રહીને પોતે પોતાનું જે કોઈ પણ જેટલા સજીવો છે એ પોતે પોતાનો ફાળો આપે છે. તો શું કહે છે કે એવા પણ ઘણા સજીવો છે કે જે કેટલા સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો એમ બંને માટે સહભાગી બને છે. કેટલા સજીવ વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે પોતે એકલા નથી રહેતા, પરંતુ પોતે એકલા રહીને પોતાનું પોષણ મેળવી શકતા નથી અને જો પોષણ ન મળે તો પોતાનો વૃદ્ધિ વિકાસ કરી શકે નહીં. કેટલા સજીવો એવા પણ છે કે જે એકબીજાની સાથે રહીને પોષક તત્વો મેળવે છે કે જેમાં બે નો ભાગીદાર હોય છે કે એક દે છે તો સામે બીજું પણ દે છે. તેને શું કહેવામાં આવે છે? સહભાગી. તથા વસવાટ અને પોષક તત્વો એમ બંને માટે સહભાગી બને છે. કેટલાક સજીવો એવા છે કે જે એકબીજાની સાથે રહીને કોઈ એક સજીવ જે છે એ બીજાને વસવાટ માટેની એટલે કે ત્યાં રહેઠાણ માટેની જગ્યા પૂરી પાડે છે, જ્યારે બીજું સજીવ જે છે તેને વસવાટ અને રહેઠાણના બદલામાં સામે પોષક તત્વો એટલે કે ખોરાક કે જે સામેવાળા સજીવને જે કંઈ પણ ખોરાકની જરૂર છે, જો કે પણ એના વૃદ્ધિ વિકાસ માટે જે કોઈ પણ પોષક તત્વોની જરૂર છે એ પોષક તત્વો પૂરા પાડે છે. તો આ રીતે ઘણા સજીવો એવા છે કે જે એકબીજા સાથે રહીને પોતે ભાગીદાર રહીને એકબીજાનું જે છે એ પોષક તત્વો અને સંતુલન જાળવે છે કે એક આપે છે તો સામે બીજું પણ કંઈક આપે છે. આ પ્રકારના સંબંધને સહજીવન એટલે કે સહભાગીતા કહેવાય છે. આ રીતે જે કોઈ પણ સજીવો આ પ્રકારે જીવન જીવે છે, આ પ્રકારનો જે કંઈક સંબંધ રાખીને જીવન જીવે છે એને શું કહેવાય છે? તો કે સહજીવન અથવા તો સહભાગીતા કહે, જેમાં બેયનું જે કોઈ પણ સજીવ છે એ બંને સજીવની સહભાગીતા રહેલું છે કે જેમાં દરેક સજીવ એકની કંઈક સામે લેવું હોય તો સામે કંઈક દેવું પણ પડે છે. બરાબર, એક કંઈક લે છે તો સામે એને પણ દેવું પડે છે. તો આ પ્રકારના જે સજીવો છે કે જે એકબીજા સાથે રહીને એકબીજાને રહેઠાણની જગ્યા વસવાટ પૂરો પાડે છે તેમજ પોષક તત્વો એટલે કે ખોરાક પૂરો પાડે છે અને આ રીતે જે સજીવો જીવન જીવે છે એને સહજીવન એટલે સહભાગીતા કહેવાય છે. આ વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો પૂછાય છે કે સહજીવન અથવા તો સહભાગીતા એટલે શું? તો કે કેટલા સજીવો વસવાટ અને પોષક તત્વો એમ એ બંને માટે સહભાગી બને છે. સહભાગી એટલે કે સાથીદાર બને છે. બરાબર, તો કે જેમાં એક સજીવ જે છે કંઈક દે છે તો સામે જે બીજું સજીવ છે એને પણ કંઈક દેવું પડે છે. એ રીતે બે એકબીજાનું સંતુલન જાળવીને એકબીજાનું બેલેન્સ રાખીને જીવન જીવતા હોય છે. તો આ પ્રકારના જીવનને આ પ્રકારના સંબંધને શું કહેવામાં આવે છે? તો કે સહજીવન અથવા તો સહભાગીતા કહેવામાં આવે છે. દાખલા તરીકે એમાં એક્ઝામ્પલ છે કે દાખલા તરીકે ફૂગ વનસ્પતિના મૂળ પણ જોવા મળે છે. એક્ઝામ્પલ છે ફૂગ જે છે, ફૂગ અને વનસ્પતિ આ બંને સજીવો છે. બરાબર, હવે ફૂગ અને વનસ્પતિ બે સાથે રહે છે. કઈ રીતે જોયું તો ફૂગ જે છે એ ક્યાં રહે છે? તો કે વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. ફૂગ ક્યાં રહે છે? વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. વનસ્પતિએ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે, બદલામાં ફૂગ તેને પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. તો અહીંયા જો વનસ્પતિ જે છે ફૂગને શું કહે? ફૂગ એવું સજીવ છે જેમાં હરિત દ્રવ્ય નથી. આપણે આગળ જોઈ ગયા કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કોઈ પણ સજીવોને જે છે એ હરિત દ્રવ્યની જરૂર પડે છે. તો ફૂગ પોતાનું ખોરાક ક્યાંથી મેળવે? બરાબર, તો ફૂગ શું કરે છે? તો કે ફૂગ જે છે એ ખોરાક માટે પોષક તત્વો માટે વનસ્પતિના મૂળમાં રહે છે. ત્યાં તો કે ફૂગ જે છે તે વનસ્પતિ ફૂગ જે છે તે વનસ્પતિ પાસેથી ત્યાં પોષક તત્વો મેળવે છે. ત્યાં વનસ્પતિ જે એક છે તે ફૂગને શું આપે છે? વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે એટલે કે ખોરાક પૂરો પાડે છે. જ્યારે એની સામે તેના બદલામાં ફૂગ વનસ્પતિને શું આપે છે? તો કે તેના બદલામાં ફૂગ જે છે વનસ્પતિને પાણી અને બીજા પોષક દ્રવ્યો કે જે જમીનમાં રહેલા પોષક દ્રવ્યો છે કે જે વનસ્પતિને તેનો વૃદ્ધિ અને વિકાસ કરવા માટે જરૂરી છે. તો એ પોષક દ્રવ્યો કે જેની વનસ્પતિને જરૂર છે એ પોષક દ્રવ્યો અને સામે જમીનમાં રહેલું પાણી એ ફૂગ વનસ્પતિને પૂરું પાડે છે. તો અહીંયા આ એક્ઝામ્પલ એવું છે કે જેમાં વનસ્પતિ અને ફૂગ આ બે સજીવો એકબીજા સાથે જીવન જીવીને એકબીજાને ત્યાં મદદરૂપ બને છે અને એકબીજાને એ પોતપોતાનો વિકાસ કરવા માટે વૃદ્ધિ અને વિકાસ કરવા માટે સહભાગી બને છે અને એકબીજાને ત્યાં એ ભાગીદાર રહીને સામસામે કંઈક લે છે તો સામે કંઈક આપે છે.
લાઇકેન જેવા સજીવોમાં હરિતવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. હવે આપણે પેલું એક્ઝામ્પલ એવું જોયું કે અહીંયા જે વનસ્પતિ અને ફૂગ એકબીજા સાથે રહે છે. જ્યારે લાઇકેન જેવા સજીવ છે, લાઇકેન 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 એક પ્રકારની ફૂગ છે. તો આ લાઇકેન જે ફૂગ છે તેમાં ફૂગ અને લીલ એ બંને પોતાનું સહજીવન જીવે છે. એટલે કે એ બંને પોતે સહભાગીતાની રીતે જીવન જીવે છે, એ રીતે સહભાગી બને છે. લીલ ફૂગ સાથે જોવા મળે છે. ફૂગ વસવાટ પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. અહીંયા લીલ અને ફૂગ લાઇકેન જે શું છે, ફૂગ છે. લાઇકેન એ ફૂગનું નામ છે. તો લાઇકેન જે છે એ લાઇકેન નામની જે ફૂગ છે એ લીલ સાથે રહે છે. તો અહીંયા લીલ ફૂગને શું આપે છે અને તેના બદલામાં ફૂગ લીલને શું પૂરું પાડે છે? તો કે ફૂગ વસવાટ પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. અહીંયા જે લાઇકેન નામની ફૂગ છે લીલને શું પૂરું પાડે છે? તો કે લીલને વસવાટ એટલે કે જ્યાં આરેઠા મારેલી જગ્યા પૂરી પાડે છે, પાણી પૂરા પાડે છે અને જમીનમાં રહેલા જે ખનિજ તત્વો છે એ લીલને પૂરા પાડે છે. તેના બદલામાં હવે સામે લીલ ફૂગને શું આપે છે? બરાબર. તો કે ત્યાં આ તેના બદલામાં લીલ જે ખોરાક બનાવે છે તે ફૂગને પૂરો પાડે છે. હવે લીલમાં હરિતવ્યનું પ્રમાણ રહેલું છે કે જેથી લીલ જે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક બનાવી શકે છે. તો તેના બદલામાં લીલ જે છે એ હરિતવ્યની મદદથી જે ખોરાક બનાવે છે બરાબર, એ ખોરાક ફૂગને પૂરો પાડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે કંઈ પણ સજીવો છે એકબીજા સાથે રહીને એકબીજાને જે કંઈ પણ પોષક દ્રવ્યોની કે જે કંઈ પણ એ પદાર્થોની જરૂર છે એ પદાર્થો પૂરા પાડે છે. તો આ પ્રકારે જે સજીવો એકબીજા સાથે રહીને એકબીજાના સહભાગી બને છે, એકબીજાના સાથીદાર બને છે, સહજીવન જીવે છે. તો એ સજીવોને જે પ્રકારનો સંબંધ છે એ સજીવો વચ્ચે એ સંબંધને શું કહેવાય? તો સહજીવન અથવા તો સહભાગીતા કહેવાય છે. આ ખાસ અને અહીંયા જે ફૂગ આમાંથી એક એવા કેટલાક સજીવોમાં પૂછી શકે છે કે ફૂગ જે છે સામાન્ય રીતે કઈ જગ્યા ઉપર જોવા મળે છે? ફૂગ જે છે સામાન્ય રીતે અથાણા, ચામડા, કપડા કે બીજી ઘણી વસ્તુઓ કે જે ગરમ કે ઉફાળી જગ્યા ઉપર લાંબા સમય પડી હોય તેની ઉપર ફૂગ ઉગે છે. બરાબર. ખાસ રીતે અને ચોમાસાની ઋતુમાં બરાબર, ખાસ રીતે વરસાદ ઋતુમાં જ્યારે ઘણી બધી વસ્તુઓને ખરાબ કરી નાખે છે. તો આ ખાસ કે ફૂગ જે છે ખાસ કરીને અથાણા, ચામડા અથવા કોઈ પણ એવી વસ્તુઓ કે જે ભેજભાઈ જગ્યા પર રહેલી છે ત્યાં સામાન્ય રીતે ફૂગ વધારે જોવા મળે છે. અને એ સિવાય આમાંથી સહભાગીતાની વ્યાખ્યા ખાસ કે સહભાગીતા એટલે શું, સહજીવન એટલે શું, એમાં તેનું એક્ઝામ્પલ પણ માંગી કોઈ પણ એક એવા એવા સજીવોનું એક્ઝામ્પલ આપો, ઉદાહરણ આપો કે જે સહજીવન જીવતા હોય. તો તેમાં તમે આ અહીંયા આપણે જે પહેલું એક્ઝામ્પલ જોયું કે વનસ્પતિ અને ફૂગનું એ પણ તમે જોઈ શકો છો અને બીજું એક્ઝામ્પલ આપણે લાઇકેન જેવી ફૂગ અને લીલનું એક્ઝામ્પલ જોયું તે પણ તમે આપી શકો છો. આ ખાસ તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેવાનું છે. આ જે પ્રશ્ન છે, આ જે ટોપિક ઉપરથી પ્રશ્ન છે, તમને બે માર્કના પ્રશ્નમાં અથવા તો એક બે વાક્યના પ્રશ્નમાં મુદ્દા સ્વરૂપ તમારા ચાર ચાર માર્કના પ્રશ્નમાં પૂછી શકે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ પાર્ટનો જે લાસ્ટ ટોપિક બાકી રહે છે એ હવે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.